એટલે મહારાજ કે પ્રસાદીનું પાણી શું કરશો? મહારાજ તમે ઉત્તર હિન્દુસ્તાનમાંથી એકલા આવ્યા હતા, તમને કોઈ ઓળખતું નહોતું. આ સાધુએ, સાધુને ખબર હતી કે આ સર્વોપરી ભગવાન છે, એટલે વૈરાગીઓના માર ખાધા, પોતે ઘરબાર છોડી દીધા અને મહારાજ તમને સર્વોપરી તરીકે દુનિયામાં જાહેર કર્યા છે, માટે આ સાધુને મને એવું હેત થાય કે મારી પાસે, હું તો સાધુ, મારી પાસે બીજું શું હોય મહારાજ, પણ આ તમારી પ્રસાદીનું પાણી એને હું પીવરાવું, એટલે મને એમ થાય કે મેં કંઈક આ સંતોનું કંઈક મેં કિંમત કરી છે એમ લાગે. મહારાજ એની પર બહુ રાજી થયા, બહુ એટલે ખૂબ રાજી થયા. એટલે આ સાધુ હોય તો જ આપણે સ્વામિનારાયણ એવા હોય ને તો ઓળખી શકીએ એમ કહેવાય છે. પીપલાણા નરસિંહ મહેતા એકવાર કરિયાણા ગયા હતા, દાહા ખચરાના દરબાર મહારાજ બિરાજતા હતા. 200 રૂપિયા લઈને ત્યાં ગયા અને એને રસોઈ દેવી હતી. હવે 200 રૂપિયા મૂક્યા અને મહારાજને કહે, મહારાજ હું આ સંતોને જમાડવા માટે 200 રૂપિયા લેવો છું. મહારાજ તદી જુદા મૂડમાં હતા. નિષ્કોળના સ્વામી એમ લખ્યું છે, ભલી જાત ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે, સંતને સવડવું પડે પણ અસંતને અવડવું થહે. મહારાજ તદી જુદા મૂડ, મહારાજ કે આ રૂપિયા મારે વાઘરી જમાડવા, મારે બ્રાહ્મણ જ જમાડવા. તો નરસિંહ મહેતા કે, મહારાજ હું વાઘરી જમાડવા ક્યાં લેવો છો? મહારાજ ઠેકું એ રૂપિયાનું લઈ જતા, તારા રૂપિયા મારે જોતા. એ સભામાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે મહારાજનું બહુ સેવા કરી છે અને કદાચ મહારાજનો અભાવ આવી જાય ને તો આનું બિચારાનું બ્રાહ્મણનું ઠામ ફૂટી જાય. એટલે નરસિંહ મહેતાની વાહી ગયા મુક્તાનંદ સ્વામી, અને મુક્તાનંદ સ્વામીને બહુ સમજાવ્યા. એ કે, તારે સ્વામિનારાયણને રાજી કરવા રૂપિયા લેવું હતું, પછી એવો શું કરો વિચાર કરશો તું? ભાઈ બ્રાહ્મણ જમાડે તો જ સ્વામીને રાજી થાય. તારે એને આપી દીધા છે, પછી તારે શું મતલબ છે? એ કે એમ કરી એને દિવ્ય સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપની બહુ વાત કરી, બહુ વાત કરી. પછી નરસિંહ મહેતાને સમજાઈ ગયો કે બરાબર છે, આપણે તો સ્વામિનારાયણને રાજી કરવા છે, પણ જો એ સભામાં મુક્તાનંદ સ્વામી ન હોત ને તો તેથી નરસિંહ મહેતાનું ઠામ ફૂટી જાય. પછી પાછા નરસિંહ મહેતા આવ્યા અને મહારાજને કે, મહારાજ હલો અલ્યો 200 રૂપિયા હવે તમે વાઘરી જમાડી દો. મહારાજ પાછા ફર્યા. મહારાજ કે, હવે તો મારા સાધુ જમાડવા, મહારાજ તમારે એને જે કરવું એ કરો. એટલે મારે એમ કહેવું છે, જો એ સભામાં મુક્તાનંદ સ્વામી હતા તો એ નરસિંહ મહેતાને વાંધો ન આવ્યો. મહારાજ મન વિચારમાં ફરતા ફરતા લખુચારણે નહીં આવ્યા. લખુચારણે મહારાજને 3 મહિના ખાંચવા. વિચાર તો કરો, એ બાઈને આપણે જેટલા આમ ભલે પછીની વાત પછી જેટલા એનો અભિનંદન આપીએ એટલા ઓછા. દરરોજ નવી પેલા દહીંની તોર અને સાકર મહારાજને જમાડે 3 મહિના લગી. એમ કહેવાય છે કે સ્ત્રીઓને તો એનું માખણ થાય ને એટલે બહુ પ્રિય હોય, તર તો પોતાના હગા દીકરાને ન આપે, તેમ છતાં પણ એને મહારાજને એવી તર જમાડી અને મહારાજ રાજી થઈ ગયા. એટલે મહારાજ કે, માઈક માઈ કે, એટલે લખવું જાણે શું માગ્યું? એ કે, મહારાજ જો તમે રાજી થયા ને એ કે તો કા મારો વીરો દીકરો અને આ ભેંસનું ટોળું આમ નામ કાંઈ રહેવા દો. પણ મહારાજ કે, આ તો મૃત્યુ લોક છે, બધાને વેરામણું જવું તો પડે જ. મહારાજે 3 વાર કીધું તો એની જે માગણી છે ને એમાં ફેરફાર ન કરી. સાક્ષાત સમયે સ્વામી એમ વાત કરી, સ્વામી કે, એ લખુચરણ છે બહુ જબરી બાઈ હશે હો, એ કે એ સ્વામિનારાયણ નો માય નહીં. કે સ્વામિનારાયણે 3 વાર કીધું તો એનું પર્યાણ એને ફેરવું જ નહીં. મહારાજ એમ કરી ત્યાંથી નીકળ્યા અને સ્વામીએ સાક્ષાત રીતે બીજી વાત કરી, સ્વામી કે, સાધુ સમાગમ કર્યો ને તો જ માગતા આવડે, નકર માગીએ તો આ લોકનું જ માગી જાય, પરલોકનું માગતા જ ન આવડે. એકવાર મહારાજ મચ્છિયાઓને પાદર, તળાવને પાદર બેઠા હતા અને શિયાળાનો સમય અને મહારાજે આકરું નિયમ લીધું પોતે જો, કે શિયાળામાં ઠંડા પાણી જ નાવાનું, અગ્નિએ તાપવું નહીં અને થાળ જમવું નહીં, એટલે ભેગું જમી લેવાનું, જુદું જમવું નહીં, અને એકાદશીના નકોરડા ઉપવાસ કરવા. હવે સંતો બહુ ટ્રાય કરે મહારાજને સમજાવ પણ મહારાજ માને જ નહીં. એમ સ્વામી એમ લખ્યું છે નિષ્કોળાનંદ સ્વામીએ, મહારાજનો સ્વભાવ કેવો હતો એમ લખ્યું છે, હતો ચટકીદાર સ્વભાવ, કઠણ વચન ન સહે લગાર. મહારાજ કોઈનું માને જ નહીં.
એ દરમિયાન એક બ્રાહ્મણ એના દીકરાને લઈને મહારાજને દંડ પેલા મહારાજને પાસે દર્શન કરવા આવ્યો. હવે મહારાજ તો કંઈ વાતું કરતા કરતા મેં જેમ અત્યારે કેમ એનો હાથ હાલતા છોકરાને જરાક આમાં હાથ લાગી ગયો મહારાજનો, અને છોકરો બિચારો સહિત પડી ગયો. અને મહારાજ પરી પછી કે મહારાજ મહિના પસ્તાવો કરવા. મહારાજ કે આપણાથી જ બ્રાહ્મણને લાગી ગયું ને એ બહુ પાપ થઈ ગયું કહેવાય, બહુ મહિના કહેવાય. મહારાજ કે બ્રાહ્મણના છોકરાને આપણે હવે રાજી કરવો છે. એટલે સંતોને કીધું પેલા પેલા બ્રાહ્મણ ગયા છે ને એને એ કે તમે સીધું આપો, પાકું સીધું, ને એને હારા મારી રસોઈ જમાડો, એ કે આપણાથી એને અપરાધ થઈ ગયું છે ને એને આપણે રાજી કરવા છે. એટલે સંતો ગયા, સંતોએ નક્કી કર્યું કે મહારાજના જે મહારાજની જે ટેવ છે ને એ મૂકવા માટે પૂરતો હોય કે મોકો છે એ કે. એટલે મહારાજે સંતો ગયા ને ઓલા છોકરાને કહે હું હમણાં આપણે રસોઈ બનાવીને જાઉં ને એટલે મહારાજ તને પાછા પૂછશે, કેમ છોકરા તું અમારી પર રાજી થઈ ગયો ને, મારો હાથ લાગી ગયો, તું પડી ગયો તો હવે તું મને જમી લીધું, મારે તને રસોઈ જમાવી દીધી, રાજી થઈ ગયો ને, એટલે તારે કહેવાનું નહીં મહારાજી હું રાજી નથી. તો કહ્યું કેમ રાજી થા? મહારાજ હું એમ રાજી થાઉં કે અત્યારે શિયાળાનો ટાઈમ છે, મહારાજ તમારા હાથ ફાટી ગયા, માંથી લોહી નીકળે છે, એટલે તમે હવે એવું એક નિયમ લ્યો કે ટાઢે પાણી નાવાનું બંધ કરી દો, ગરમ પાણીથી નાહો, અને તાપણું તાપવાનું તમારે, અને પંક્તિમાં જમવું છે એની બદલીમાં થાળ જમવા માંડો, એકાદશીને ઉપવાસ કરો, નકોલા ઉપવાસ બંધ કરી દો, જો મહારાજ તમે આ માનો તો હું રાજી થાઉં, નકર રાજી ન થાઉં. હવે પછી ઓલો બ્રાહ્મણને રસોઈ આપી દીધી, જમીને આવ્યા, અને પછી મહારાજે પૂછ્યું, કારણ કે એમાં શું છે, આમ આ નંદ સંતોને ભક્તો જેટલી આપણે મનમાં વંદન કરીએ ને તોય ઓછા છે, એ મહારાજની દરેક ક્રિયાને જાણતા, દરેક ક્રિયાને, એને પહેલાં જ ખબર હતી કે મહારાજ ઓલા છોકરાને પૂછશે જ મહારાજ તમે રાજી થઈ ગયો કે નહીં. એનો અર્થ એમ થયો કે એ મહારાજને કેટલા, આપણે અમારે શિક્ષકની ભાષામાં કહું તો એ મહારાજને પી ગયા છે એમ, કંઈ બધી અને આખી ક્રિયાની ખબર હોય તો જ કહી શકે ને. ત્યાં ઓલો છોકરો આવ્યો એટલે મહારાજ કહે કેમ બેટા એ કે તે હતું બહુ જમીન આમ રાજીને મારી ઉપર, મહારાજ હું રાજી એમ ના થાવું એ કે ત્યાં એ કે હું વાંધો છે ને મહારાજી કે તમારે મને જમાડવા, હજી મારા મનમાં એમ છે કે તમે જો આમ જે ઠંડે પાણી નાવશો ને એવો શિયાળાનો ટાઈમ, મહારાજ તમારે આ પગ હાથ પગ ફાટી ગયા, લોહી નીકળે છે, હવે તમે જો મારું માનો તો તમે ગરમ પાણી નાવા માંડો એ કે, અને આ તાપનું તાપતા નથી એ તાપવા માંડો, પછી એકાદશીના ઉપવાસ કરવાનું છોડી દો, અને તમે પંક્તિમાં જમો છો ને બલીમાં એક તમે થાળ જમવા માંડો તો હું રાજી થાઉં. મહારાજ કે ભલે એમ, પણ મહારાજ વચ્ચે મેં એટલું બોલી ગયા, મહારાજ કે સાધુ અહીંયા પૂગી ગયા છે એ કે, તહીં અમારી એ ક્યાં ટેવ છોડાવી. એટલે ટાઈમ ઘણો થઈ ગયો, બહુ જાજી વાત નથી કરતું, જ્યાં સુધી સ્વામિનારાયણ એકલા મળે ને કદાચ અહીંયા આપણે તો આપણે ભૂલ ખાઈ જ જઈએ. મુક્તાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, બાળ મુકુદાનંદ સ્વામી કે અત્યારે વર્તમાન કાળે જે સંતો છે એના જોગમાં રહીએ તો જ આ ભૂલ ન થાય, બાકી તો ભૂલ થઈ જ જાય. એવડા બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં છે કે જળ બુદ્ધિ જરૂર જાણો એ માઈક સુખ માગશે. મહારાજ અત્યારે માગવાનું કે થયું કે આજ મગાય ને એમ, પણ એવું કેમ માગી શકીએ કે મહારાજ આવું આપો, એ સાધુ સમાગમ કર્યો તો જ માગી શકાય. મહારાજે ઓલા સંતોએ ઓલા ભક્ત ચિંતામણીના ચોસાઠમાં પ્રકરણમાં મહારાજ ભાઈ કેવું માગ્યું, બે તમે ટૂંકી વાત કરી પૂરી કરી દઉં. સંતોએ એવું માગ્યું, એમ ના માગ્યું કે મહારાજ મને આ આમના સંતો મહારાજ આ લોકનું સુખ આપો ને આ આપ્યું, અક્ષર એ ના માગ્યું, એમ એટલું માગ્યું. કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી, તમને ભજતા આડુ જે પડે માગીએ મને નડે, કે દી દેશોમાં સંસારી સુખ દેશોમાં પ્રભુવાસ વિમુખ, દેશોમાં પ્રભુ જગત મોટાઈ મદમ સરઈ રસાકાઈ, દેશોમાં દેહ સુખ સંયોગ દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં હરી
જનનો યા ભાવ દેશો માય હંકારી સ્વભાવ દેશો મા સંગ નાસ્તિક નો રાય મેલી તમને જે કર્મને ગાય. સંતો એ મહારાજ પાસે એવું માગ્યું કે એમાં એ માગણીમાં ક્યાંય આ લોકની માગણી નહોતી, અને આવું માગતા સંતોને જ આવડે. ટાઈમ ઘણો પૂરો થઈ ગયો છે એટલે મારી વાત નહીં પૂરું કરું છું. સજાનંદ સાંઈ મહારાજ.